કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. રિમાન્ડ અર્થે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યું છે. 14 દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરાયું છે. અમદાવાદથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસે કરી હતી તરલ ભટ્ટની ધરપકડ. તરલ ભટ્ટ સાથે અન્ય કેટલાક લોકો અંગે પણ તપાસ કરવામાં આવશે. તો આજે તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેના રિમાન્ડ માટેની માંગણી કોર્ટમાં કરવામાં આવી છે. 14 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના તોડકાંડમાં મુખ્ય આરોપી છે તરલ ભટ્ટ. પીઆઈ તરલ ભટ્ટને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. રિમાન્ડ અર્થે તેને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. આ રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થઈ શકે, વધુ માહિતી સામે આવી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી, જે જૂનાગઢના તોડકાંડમાં મુખ્ય સૂત્રધાર હતો. તેની ધરપકડ કરી છે અને આજે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવી રહી છે. એટીએસે કરી હતી તરલ ભટ્ટની ધરપકડ. તરલ ભટ્ટ સાથે અન્ય કેટલા લોકો છે તે અંગે પણ આજે તપાસ થશે. આજે રિમાન્ડની માંગ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન તેની તપાસ કરવામાં આવશે. તો તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે અને આ રિમાન્ડની માંગ સાથે તરલ ભટ્ટને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. તો અત્યાર સુધી આ કેસની જો વાત કરવામાં આવે, બેંક ખાતાની વિગતો મેળવી અને એકાઉન્ટને ફ્રીઝ કર્યા હતા. જૂનાગઢનો જે પ્રખ્યાત તોડકાંડ છે તેનો મુખ્ય આરોપી છે પીઆઈ તરલ ભટ્ટ અને તેની ધરપકડ કરવામાં આવી છે. આજે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે. કેરળના કાર્તિક પાસે રૂપિયાની માંગ કરી હતી. તો આ સમગ્ર કેસને લઈ અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ અંગેની માંગ કરવામાં આવી રહી છે. તેમના રિમાન્ડ મંજૂર થશે તો રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થઈ શકે છે. તેમની સાથે અન્ય કેટલા લોકો હતા અને કોણ આ સમગ્ર મામલામાં સંડોવાયેલા છે તે અંગે પણ માહિતી સામે આવી શકે છે. તો એટીએસ દ્વારા તરલ ભટ્ટની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આજે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે. તરલ ભટ્ટ કે જેનાથી ખાખી વિવાદમાં આવી છે તેવા સસ્પેન્ડેડ પીઆઈ છે તેને અત્યારે રજૂ કરવામાં આવ્યા છે. દ્રશ્યો હું આપને બતાવીશ. અત્યારે જૂનાગઢ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં તેને રજૂ કરવામાં આવ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે જે એટીએસની ટીમ છે તે જૂનાગઢ કોર્ટ ખાતે પહોંચી છે અને જે કહી શકાય કે તોડકાંડનો જે સમગ્ર મામલો છે જેનાથી આખા ગુજરાતમાં હાહાકાર છે તેને અત્યારે એટીએસ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. લગભગ 395 જેટલા જે બેંક એકાઉન્ટ છે તે પણ હાલ જે એટીએસ છે તેમના દ્વારા કબજે કરવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 35 જેટલા એકાઉન્ટ કે જે સીઝ કરવામાં આવ્યા છે અને 3 કરોડ જેટલી અમાઉન્ટ છે તે સીઝ કરવામાં આવી છે. અને હવે આ જે સમગ્ર મામલો છે તેને લઈને વધુ પૂછપરછ પણ તરલ ભટ્ટની પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે, એટીએસ દ્વારા હાથ ધરવામાં આવશે અને તેને લઈને 14 દિવસના રિમાન્ડ છે તેની માંગણી પણ કરવામાં આવ્યા છે, આવી શકે છે. અને તેને લઈને અત્યારે જૂનાગઢ ખાતે તરલ ભટ્ટ છે તેને રજૂ કરવામાં આવ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો એટીએસની ટીમ છે તે અત્યારે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પહોંચી ચૂકી છે અને તરલ ભટ્ટ છે તેને અત્યારે કોર્ટમાં હાજર કરવા માટે એટીએસની ટીમ છે તે પહોંચી છે. જે આ સમગ્ર મામલો છે તેને લઈને અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે. અન્ય કોઈ અધિકારીઓ આ મામલાને લઈને સામેલ છે કે નહીં, આ તમામ બાબતોને લઈને અત્યારે જે કોર્ટ છે તેમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે એટીએસ છે તે આ સસ્પેન્ડેડ પીઆઈ છે તેને રજૂ કરવાની છે અને તેને લઈને હવે આગામી સમયમાં નવા ઘટસ્ફોટ પણ થઈ શકે છે. થોડી જ વારમાં કોર્ટ હિયરિંગ છે તે શરૂ થવાની છે અને તે પહેલા અત્યારે જે કોર્ટ બિલ્ડિંગ છે તેને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.